વિવિધ પ્રકારે ગુણાકાર કરતા શીખ્યા હતા જેમાં આપણે જે રીત છે કેટલાક દાખલાની ચર્ચા કરવાની છે બરાબર તો શરૂ કરીએ આપણો આજનો આ લેક્ચર વર્ષ અને વર્ષ તો કે સોહન દરરોજ આઠ ગ્લાસ પાણી પીવે છે તો તે એક મહિનામાં કેટલું પાણી પીશે અને એક વર્ષમાં કેટલું પાણી પીશે આવી જ રીતની આપણે બધી ગણતરી કરવાની છે તો જુઓ સોહન દરરોજના આઠ ગ્લાસ એટલે એક મહિનો હવે એક મહિનો એટલે દિવસ દિવસ થાય મહિનો બરાબર હવે દરરોજના આઠ તો ત્રીસ દિવસના કેટલા તો અહીંયા આપણે લખશું એક દિવસમાં આઠ ગ્લાસ તેથી ત્રીસ દિવસમાં બરાબર ત્રીસ ગુણ્યા એક મહિનાની અંદર પાણી પીશે એક વર્ષ એટલે કેટલા દિવસ થાય ફ્રેન્ડ તો કે એક વર્ષ બરાબર ત્રણસો પાસઠ દિવસ એક વર્ષ બરાબર ત્રણસો દિવસ તેથી

ચોવીસ ચોવીસ ને પાંચ ઓગણત્રીસ બે હાજર નવસો ને વીસ ગ્લાસ પાણી પીસે અથવા તમે એમ પણ કરી શકો કે ભાઈ એક વર્ષ બરાબર બાર મહિનામાં મહિનામાં કેટલું તો ગુણ્યા બાર એ રીતે પણ આ દાખલો થઈ શકે અને આ રીતે પણ આ દાખલો થઈ શકે બરાબર નેક્સ્ટ જોઈએ તો કે જો સોસાયટીમાં રહેતા એકસો પચીસ લોકો અહીંયા એક વ્યક્તિ ની વાત હતી હવે એકસો પચીસ વ્યક્તિઓની વાત આવી જો સોસાયટીમાં રહેતા એકસો લોકો દરરોજ આઠ ગ્લાસ પાણી પીવે તો આખા વર્ષમાં તેઓ કેટલું પાણી પીશે એકસો પચીસ લોકો દ્વારા દરરોજ પીવાતું પાણી બરાબર એકસો પચીસ ગુણ્યા આઠ ચાલો પાંચ ચાલીસ ની શૂન્ય વધી ચાર વીસ એક હજાર ગ્લાસ એકસો એક હજાર ગ્લાસ પાણી પીવાય હવે તો કે એક વર્ષ પૂછેલું છે એટલે અહીંયા આપણે લખશું એક વર્ષ બરાબર ત્રણસો દિવસ તેથી એક દિવસમાં પીવાતું પાણી એકસો પચીસ લોકો દ્વારા એક હજાર દિવસમાં પીવાતું પાણી તો કે એક હજાર ગુણ્યા ત્રણસો પાસઠ કરવા પડે હવે આપણે વાત કરી હતી તે મુજબ કે આખા ચેપ્ટરમાં કોઈ પણ જગ્યાએ ગુણાકારનો દાખલો આવે તો આપણે જે રીત કરવાની છે એ જ રીત દ્વારા કરવાનું અહીંયા લખવાનું ત્રણસો પ્લસ પ્લસ પેલા હજાર ગુણ્યા ત્રણસો પછી હજારનો ગુણાકાર થશે સાઈઠ સાથે હજાર ગુણ્યા સાહીઠ અને હજારનો ગુણાકાર થશે પાંચ સાથે ચાલો લખી નાખીએ આપણે અહીંયા જવાબ

તે આખી સોસાયટી દ્વારા એકસો પચીસ લોકો દ્વારા એક વર્ષમાં પીવાય રેડી ત્યાર પછી જોઈએ બી કે ભાઈ સોહાનું હૃદય એક મિનિટમાં બોતેર વખત છે તો એક કલાકમાં કેટલી વાર તો અહીંયા આપણે લખીએ એક મિનિટ બરાબર બોતેર વખત તો એક કલાક બરાબર એક કલાક બરાબર સાઠ મિનિટ થાય તેથી બોતેર ગુણ્યા સાહીઠ ચાલો ઝીરો છ દુ બાર નો બગડો વધી એક છ સત્તા બેતાલીસો ને વીસ વખત બોતેર ગુણ્યા ઝીરો કરો એટલે ઝીરો થઈ જાય બરાબર એટલે ચાર હજાર ત્રણસો ને વીસ જ આવે આપણને એમ પૂછ્યું કે એક કલાકમાં કેટલી વાર તો કે ચાર હજાર ત્રણસો વીસ વખત ધબકશે તો એક દિવસમાં કેટલી વાર તો એક કલાક સોરી પેલા આપણે લખશું એક દિવસ બરાબર ચોવીસ કલાક હવે કલાકમાં ચાર હજાર ત્રણસો વીસ તો ચોવીસ કલાકમાં તો કે આપણે ચાર હજાર ત્રણસો વીસ ગુણ્યા ચોવીસ કરવા પડે ચોવીસ એટલે વીસ વત્તા ચાર ચાલો અહીંયા આવશે પેલા ચાર હજાર ત્રણસો વીસ ગુણ્યા વીસ અને ચાર હજાર બાર નો બગડો વધી એક ચોકે ચોકે સોળ ને એક સત્તર ઝીરો આઠ ચાર ને બે છ છ ને સાત તેર નો તગડો વધી એક આઠ ને એક નવ ને એક દસ એક લાખ છત્રીસ

બાર બાર એટલે દસ વત્તા બે અહીંયા પેલા આવશે એક સાત ઝીરો આઠ છ ને સાત તેર નો તગડો વધી એક ત્રણ ને એક ચાર ચાર હજાર ત્રણસો ને એસી લિટર દૂધ તે એક વર્ષમાં પીવે તો આવી રીતે હવે બે વર્ષમાં તેથી એક વર્ષમાં ચાર હજાર ત્રણસો એસી તો બે વર્ષમાં ચાર હજાર ત્રણસો એસી ગુણ્યા બે બે જીરો જીરો બે અઠા સોળ નો ચોકડો વધી એક બે તેરી છ ને એક સાત બે ચોકાઠ આઠ હજાર સાતસો ને સાહીઠ લીટર દૂધ તેના દ્વારા બે વર્ષમાં પીવાય ત્યાર પછીનો દાખલો જોઈએ તો કે એક બ્લુ હેલ નું બસો લીટર દૂધ પીવે છે તમારું કુટુંબ કેટલા દિવસમાં બસો લિટર દૂધ વાપરી શકે પેલા આપણે ત્યાં સુધીની જ રકમ વાંચીએ ધારો કે આપણું કુટુંબ અહીંયા હું લખું ધારો કે મારું કુટુંબ

તો આ રીતનું એક મિનિટમાં એક કલાકમાં એક દિવસના મહિનામાં વપરાશ વર્ષમાં આવી તમામ ગણતરી છે તે હોવી જોઈએ તમે તમારા ઘરના પાણીના વપરાશની આવી ગણતરી કહી શકો કે ભાઈ મારા ઘરમાં રોજનું સાત લિટર પાણીનો વપરાશ પીવા માટે થાય છે તો એક અઠવાડિયામાં મારા આખા કુટુંબ દ્વારા કેટલું પાણી પીવાશે એક મહિનામાં કેટલું પીવાશે એક વર્ષમાં કેટલું પીવાશે તો આવો તમે વિવિધ અંદાજ લગાડી શકો છો પછી તો કે તમારું હૃદય એક મિનિટમાં બોતેર વખત ધબકે છે તો કલાકમાં કેટલી 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 વાર 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 દિવસમાં અઠવાડિયામાં મહિનામાં વર્ષમાં આવી ગણતરી તમે તમારી રીતે કોઈપણ વસ્તુની મિનિટથી માંડીને વર્ષ સુધી કરી શકો છો તો આવી પ્રેક્ટિસ કરતી રહેવી જેથી આ દાખલા બધા તમને સહેલા લાગશે જો તમે તમારી જાતે આવી પ્રેક્ટિસ કરતા રહેશો તો તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી જ ફરી મળીશું આવી સરસ મજાની નવી અને ઇન્ટરેસ્ટિંગ માહિતી સાથે આવતા લેકચરમાં થેન્ક યુ